ચાલો નેક્સ્ટ 21મો સમ. શ્રી કરમજીયાત પાસે તારીખ 31/1/4/2013 રોજે 1,00,000ની દાર્શનિક કિંમત, જેની ચોપડે કિંમત 1,04,000 છે. શ્રી શિવાની લિમિટેડે 12% ડીબી હતા. ડીબી પર વ્યાજની તારીખ છે 30મી જૂન, 31 ડિસેમ્બરના રોજે ચૂકવાય છે. આપણે નેક્સ્ટ સમ કર્યો તે પ્રોજિશન પ્રમાણે છે, 1/4 થી 31/3 વાળું હિસાબી યર. વ્યાજની ડેટ એ છે 30મી જૂન, 31મી ડિસેમ્બર. નીચેના વ્યવહારો હતા, 1/6 વાળો, 1/8 વાળો, 1/10, 1/12 વાળો, 120, 110, 105 અને 90, એટલે કે 3માં છે એ પ્રીમિયમ છે, 1માં છે એ વટાવ છે. ખરીદ વેચાણના દરેક વ્યવહાર ઉપર 1% દલાલી ચૂકવવામાં છે. સૂચના છે જ નહીં તો દલાલી છે એ કઈ કિંમત ઉપર હોય તો કે બજાર કિંમત ઉપર. સ્ટોકનું મૂલ્યાંકન કઈ પદ્ધતિ છે તો કે ફીફો પદ્ધતિવાળા જ આપણે સમ કરીએ છીએ. ડીબીએનું ખાતું તૈયાર કરો. તો હેડિંગ શ્રી કરમજીયાતનું તારીખ 31/1/4/2000ના વર્ષનું 12% ડીબીએનું ખાતું, તો કે ઉધાર બાજુ તારીખ, વિગત, દર્શની કિંમત, વ્યાજ, મૂળ કિંમત. જમા બાજુ તારીખ, વિગત, દર્શની કિંમત, વ્યાજ અને મૂળ કિંમત. તો સૌ પ્રથમ વ્યવહારની ડેટની વાત કરીએ છીએ. વ્યવહારની ડેટની અંદર કે વ્યવહારની તારીખ, વ્યવહારની તારીખની અંદર સૌ પ્રથમ આપણી પહેલી તારીખની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વ્યવહારની તારીખ હિસાબી વર્ષ 1/4/2013, તો 31/3/2014 વ્યવહારની તારીખ 30મી જૂન, 31મી ડિસેમ્બર, એટલે કે 6ઠો મંથ અને 12મો મંથ આવે. એક 4/2013ના રોજે શરૂનો સ્ટોક, તો શરૂના સ્ટોકનું ચઢેલું વ્યાજ. છેલ્લે તારીખ કઈ હતી તો કે 31/12 વાળી, તો 31/12/2012 ટુ હિસાબી યર કયું છે, 1/4/2013. કેટલા મંથ આવ્યા તો કે 3 મંથ. શરૂનું સ્ટોકનું ચઢેલું વ્યાજ એટલે કે ગયા વર્ષે હિસાબી યરમાં કઈ તારીખે વ્યાજ મળ્યું હોય તો કે 31/12/2012. ચાલુ વર્ષ હિસાબી વર્ષ કયું છે, 1/4/2013, તો કેટલા મંથ, તો કે 3 મંથ. હવે વ્યવહારની ડેટ આવે છે 1/6 વાળી, તો આપણે વ્યાજ તો 30/6 મળે છે એટલે પહેલાં ડેટ આવી જાય છે. તો પહેલાં ડેટ 1/6/2013, વ્યાજ સહિત વેચાણ, તો વેચાણ લઈ લીધું તો કે યસ. કઈ તારીખ વ્યાજ હતું તો કે 31/12/2012 ટુ 1/6/2013, તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો. કેટલા મંથનો વ્યાજ આવ્યો તો કે 5 મંથનો. હવે વ્યવહારની ડેટ 1/8 છે, તો એની પહેલાં તો અહીંયા 30 જૂને વ્યાજ મળે, તો મળવા પાત્ર વ્યાજ. છેલ્લે વ્યાજ કયો હતો તો કે 31/12/7 વાળું. હિસાબી યર કઈ પૂરું થાય તો કે 30/6 ના રોજે, તો મળવા પાત્ર વ્યાજ કેટલા આવ્યું તો કે 6 મંથનું. વ્યવહારની ડેટ જોવાની 1/8/13, વ્યાજ સહિત ખરીદી. છેલ્લે વ્યાજ કઈ તારીખે મળ્યું તો કે 30/6 ના રોજે, 30/6/13. હિસાબીયરની ડેટ કઈ છે તો કે 1/8/7/13. છઠ્ઠો પૂરો થઈ ગયો, તો 7મો એક જ 1 મંથનો વ્યાજ આવી ગયો. વ્યવહારની ડેટ જોવાનું 1/10/2013, વ્યાજ બાદ વેચાણ, તો છેલ્લે વ્યાજ કયો હતું તો કે 30/6 વાળું હતું. વ્યવહારની ડેટ કઈ છે તો કે 1/10 હતું, તો 7મો અને 8મો અને 9મો. કેટલા મંથનું વ્યાજ તો કે 3 મંથનું વ્યાજ. હવે 1/12/2013ના રોજે વ્યાજ ખરીદી છે, તો વ્યાજ કયો હતો, 30/6 વાળું હતું. તો વ્યવહારની ડેટ કઈ છે તો કે 1/12 છે, તો 6 પૂરો થઈ ગયો. 7મો, 8મો, 9મો, 10મો, 11મો, કેટલા મંથનું આવ્યું તો કે 5 મંથનું વ્યાજ આવ્યું. હવે અહીંયા વ્યવહારની ડેટ પૂરી થઈ ગઈ છે, તો આખરનો સ્ટોક આવી જાય છે. આખરનો સ્ટોકની અંદર આપણે શું હોય, એની પહેલાં આપણે મળવા પાત્ર વ્યાજ આવે. હિસાબી યર ક્યારે પૂરું થાય તો કે 31/3, તો હિસાબી વર્ષ પહેલાં આપણે શું આવે, 31 ડિસેમ્બર આવે ને, તો 31 ડિસેમ્બર એટલે કે આખરનો સ્ટોક નહીં આવે. આગળ મળવા પાત્ર વ્યાજ, મળવા પાત્ર વ્યાજ છેલ્લે કઈ તારીખે વ્યાજ ગણો, 30/6/13 ના થી 31
બાર 2013 છ મંથનો. હવે આવે આખરનો સ્ટોક. આખરનો સ્ટોક એટલે કે હિસાબી વર્ષ કયું આવે તો કે 31/3/14નું. તો કે વ્યાજ અહીંયા 31/12/2013 થી 31/3/2014 કેટલા મંથ? તો કે 3 મંથ. આ બધા વ્યવહારની ડિટેલો છે એ આપણે લખાઈ ગઈ. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ. શરૂઆત કરવા માટે આપણો હિસાબી યરની શરૂઆતની તારીખ કઈ છે? 1/4/2013. તો 1/4/2013 બાકી આગળ લાવ્યા કૌંસમાં લખવું હોય તો કે BF બાકી આગળ લાવ્યા. દર્શનની કિંમત કેટલી છે? તો કે દર્શનની કિંમત છે 1,00,000 રૂપિયો. વ્યાજમાં લીધો ત્યારે 1,04,000 એની મૂળ કિંમત. તો સ્ટેપ નંબર પહેલું, શરૂના સ્ટોક પર વ્યાજ દર્શનની કિંમત કેટલી છે? તો કે 1,00,000. કેટલા ટકાના વાળું છે? તો કે કરમજીયાતનું વર્ષો 12% વાળું ડીબેનું ખાતું. તો શરૂના સ્ટોકનો વ્યાજ જોઈ લેવાનું. શરૂનો સ્ટોક છેલ્લે વ્યાજ કઈ તારીખે મળ્યું હતું? તો કે 31/12 ના રોજે. હિસાબી વર્ષ 1/4 છે. કેટલા મંથ આવ્યા? તો કે 3 મંથ. તારીખ 1/4/13 શરૂનું ચઢેલ વ્યાજ દાર્શનિક. તો કે કાંઈ નહીં. ઓકે. તો કે કાંઈ નહીં. વ્યાજ વ્યાજ તો કે ચાલો હાલો વ્યાજ ગણાઈ ગયું. તો હવે આવ્યું અહીંયા વેચાણ. તો વેચાણ માટે સેકન્ડ નંબરનું સ્ટેપ વ્યાજ સહિતનું વેચાણ. વ્યાજ સહિતનું વેચાણ આપેલું છે. તો હેલો દર્શનની કિંમત જુઓ. દર્શનની કિંમત કેવડી છે? તો કે ખાલી 25,000 રૂપિયા. 25,000 રૂપિયા મીકા ભાવ જુઓ 120. તો 20 રૂપિયા પ્રીમિયમ થયું. ચાલો 120 એટલે 20% પ્રીમિયમ એટલે 25 × 2 = 50. 5,000 થયા. તો 5,000 પ્રીમિયમ પ્લસ એટલે 30,000 થઈ ગયા. હવે દલાલી. દલાલીનું કાંઈ સૂચના નથી. સૂચનાનો હોય તો બજાર કિંમત ઉપર જ હોય. તો દલાલી 30,000 9% 3,000 રૂપિયા વેચાણ છે એટલે તો બાદ જ કરવી પડે. 30,000 × 3% એટલે 300 રૂપિયા થયા. બાદ કરો 29,700. વ્યાજ સહિત છે તો વ્યાજ બાદ કરો. તો મૂળ કિંમત કેટલી છે? 25,000. કેટલા ટકા છે? તો કે 12. કેટલા મંથ આવે? તો કે 5. વ્યાજ કરો 1,250. 28,450 અને કહેવાય મૂળ કિંમત. હલો કોષ્ટક પૂરો. વ્યાજ સહિત વેચાણ. વ્યાજ સહિત વેચાણની અંદર કઈ ડેટ છે? તો કે 1/6 વાળી. 1/6/2013 વિગતમાં શું લખાય? તો કે બેંક ખાતે. કૌંસમાં શું? વ્યાજ સહિત વેચાણ. દર્શનની કિંમત કેવડી છે? તો કે 25,000. વ્યાજ કેટલું આવ્યું? તો કે 1,250. મૂળ કિંમત કેટલી આવી? 28,450. 28,450.
ચાલો મળવાપાત્ર વ્યાજ, મળવાપાત્ર વ્યાજની અંદર શરૂનો સ્ટોક, શરૂનો સ્ટોક કેટલો છે તો કે શરૂનો સ્ટોક છે 1 લાખ રૂપિયાનો, ખરીદી નથી આવી, વેચાણ કેટલું આવ્યું તો કે આગળ જાય તો 25,000નો 75,000 વેચાણ કેટલા ટકા તો કે 12%, કેટલા મંથ તો કે 6 મંથ, તો કે કેટલો વ્યાજ 4,500, તો કઈ તારીખે મળે છે તો કે 30/6 રોજે મળે છે, તો 30/6/2013 બેંક ખાતે કાઉન્ટમાં મળવા પાત્ર વ્યાજ કેટલું આવે છે તો કે 4500 રૂપિયા. કઈ ડેટ આવે છે તો કે 1/8/2013 વાળી, તો કઈ તો કે વ્યાજ સહિત ખરીદી, વ્યાજ સહિત ખરીદી, વ્યાજ સહિત ખરીદીની અંદર જોવો તો કે વ્યાજ સહિત ખરીદીની અંદર દાર્શનિક કિંમત કેવડી છે તો કે 40,000. ભાવ કેટલા છે તો 110 રૂપિયા, એટલે આ 40,000ના 10% પ્રીમિયમ થયો તો કે 4,000, બજાર કિંમત કેટલી થઈ તો કે 44,000 રૂપિયા. દલાલી બજાર કિંમત છે તો 44,000ના 1% દલાલી એ 440, તો ખરીદી છે ને તો દલાલી શું થાય પ્લસ 44,400 ખાલી, વ્યાજ સહિત છે તો વ્યાજ બાદ કરો તો દાર્શનિક કિંમત ઉપર 40,000, 12% વ્યાજ જોઈ લો કેટલા મંથનું હતું ગણેલું તો કે 1 મંથનું, તો 400 રૂપિયા વ્યાજ, તો 44,040 કઈ કિંમત તો કે મૂળ કિંમત, તો કે વ્યવહારની ડેટ કઈ છે તો કે 1/8/2013 રોજ, 1/8/2013 બેંક ખાતે કાઉન્ટમાં શું તો કે વ્યાજ સહિત ખરીદી, દાર્શનિક કિંમત કેવડી છે તો કે 40,000, વ્યાજ કેટલું હતું તો કે 400 રૂપિયા, અને મૂળ કિંમત કેટલી હતી તો કે 44,000. ચાલો વ્યવહારની ડેટ કઈ આવી તો કે 1/10/2003 વાળી આવી. કઈ ડેટ આવી, વ્યવહારની ડેટ કઈ છે તો કે 1/10/2003 વ્યાજ બાદ વેચાણ, તો વ્યાજ બાદ વેચાણ, વ્યાજ બાદ વેચાણ દર્શનની કિંમત કેટલી છે તો કે 30,000. ભાવ કેટલા છે 105, તો પ્રીમિયમ 30,000ના 5%, એટલે 5×3=15, 1,500 રૂપિયા પ્રીમિયમ થયો, તો બજાર કિંમત કેટલી થઈ 31,500, માંથી દલાલી 1% કરો, 31,500નો 1% દલાલી, એટલે 315 રૂપિયા વેચાણ છે, તો દલાલી કરો 12/31,185, વ્યાજ બાદ છે તો પ્લસ કરો વ્યાજ તો કે 30,000, 12%, કેટલા મંથ હતો તો કે 5 મંથ, તો કે કેટલો વ્યાજ તો કે 900, તો 32,085. ચાલો વ્યાજ બાદ વેચાણ છે ને, તો વ્યાજ બાદ વેચાણની અંદર ડેટ જોવો જીને કઈ છે તો કે વ્યાજ બાદ વેચાણની અંદર 1/10 છે, તો કે 1/10/2003 બેંક ખાતે તો કે વ્યાજ બાદ વેચાણ, વ્યાજ બાદ વેચાણની અંદર દર્શનિક કિંમત કેટલી છે તો કે 30,000, વ્યાજ કેટલું છે તો કે 900, મૂળ કિંમત કેવડી છે તો કે 31,185. ડેટ જોવો જેને શું આવ્યું તો કે 1/12 વાળી, શું છે તો વ્યાજ બાદ
खरीदी, तो के ब्याज बाद खरीदी, ब्याज बाद खरीदी, खरीदी ने अंदर दार्शनिक कीमत जो हो, दार्शनिक कीमत ने अंदर 50,000 रुपया, चलो आलो 90 रुपया अर्थात 10% वटाव, तो 50,000 ना 10% वटाव, ले 5,000 रुपया थिया, तो बाजार कीमत कितनी हुई थी, तो के 45,000 रुपया, आलो बाजार कीमत ऊपर दलाली, तो 45,000 ना 1% दलाली, 450, आलो मूल कीमत कितनी आऊँ से, दलाली खरीदी है ना इतने प्लस, तो 45,450 ब्याज मूल कीमत ऊपर दल के दार्शनिक कीमत ऊपर 12%, કેટલા મંથનો વ્યાજ છે, તો કે 5 મંથનો, હાલો 5 મંથનો વ્યાજ કેટલો આવ્યું, તો કે 2,500 રૂપિયા, તો ખરેખર 2,500 રૂપિયા એ છે, પ્લસ કરો કેટલા આવે, 47,950, હાલો વ્યાજ બાદ હું તો ખરીદી કઈ ડેટ છે, તો કે 1/12 વાળી, 1/12 બેંક ખાતે શું, તો કે વ્યાજ બાદ ખરીદી, ખરીદી કેવડી છે, તો કે 50,000ની, એમાંથી વેચાણ કેટલું, વ્યાજ કેટલું હતું, તો કે 2,500, ત્યારે 45,450, હાલો હવે અહીંયા શું આવ્યું, તો કે મળવા પાત્ર વ્યાજ, મળવાપાત્ર વ્યાજ, તો કે આખાના સ્ટોક પર મળવાપાત્ર વ્યાજ, આખાના સ્ટોક પર ચઢેલો વ્યાજ, મળવાપાત્ર વ્યાજ, તો અહીંયા આપજો આને 5, 6 અને 7 કરી નાખજો, અને આને કરી નાખજો 8, તો કે બાકી શરૂ સ્ટોક 10 ખરીદી માઇનસ વેચાણ, શરૂનો સ્ટોક કેટલો છે, તો કે 1,00,000નો, અહીંયા જોઈ લે ભાઈ શરૂનો સ્ટોક કેટલો છે, તો 1,00,000, ખરીદી તો કે 40, બીજી 50નું, વેચાણ તો કે 50નું અને 90નું, તો શરૂનો સ્ટોક 40ની, બીજી ખરીદી કેટલી છે, તો કે 50ની, વેચાણ કેટલાનું છે, તો કે 25નું, બીજું કેટલાનું છે, તો કે 30નું, તો ટોટલ વેચાણ કેટલાનું થયું, બધું જઈએ 35નું, હાલો તો 1/35 ઉપર આપણે મળવાપાત્ર વ્યાજ ગણવું છે, એ 1,35,000 ઉપર 12% ગણા 6 મંથનો વ્યાજ આવે 8,100, તો મળવાપાત્ર વ્યાજ 31/12 મળે છે, 31/12/2013 બેંક ખાતે, મળવાપાત્ર વ્યાજ 8,100, હવે આવે આખરનો સ્ટોક, તો આખરનો સ્ટોક આ ઉપર મુજબ નંબર 7 મુજબ 1,35,000, હિસાબ યાર ક્યારે પૂરું થઈશ, તો કે 31/3/2014 આખર સ્ટોક CF 1,35,000 ઉપર ચઢેલો વ્યાજ, 1,35,000 ઉપર 12% ચઢેલો વ્યાજ 3 મંથનો છે, તો 3 મંથ 40/50 31
314 આખરના સ્ટોકનો ચઢેલ વ્યાજ 4050 હવે આવ્યા આખરના સ્ટોકનું મૂલ્યાંકન કઈ પદ્ધતિ તો કે ફીફો પહેલાં આવશે તે પહેલાં જશે વિગત દર્શનની કિંમત અને મૂળ કિંમત શરૂનો સ્ટોક આપણી પાસે પહેલાં આવેલો છે તો શરૂનો સ્ટોક કેટલો હતો તો કે 1,00,000નો ત્યારે એની મૂળ કિંમત કેટલી હતી તો કે 1,04,000 હાલો એમાં પહેલું વેચાણ બાદ કરો પહેલું વેચાણ બાદ કરવા માટે 25,000 રૂપિયા તો કેટલા વધ્યા તો કે 75,000 ચાલો સેકન્ડ વેચાણ બાદ કરો સેકન્ડ વેચાણ કેટલાનું છે તો કે 30,000 હાલો તો વધ્યા શરૂના સ્ટોકની બાકી વહેતી કેટલી તો કે 45,000 બજાર વેલ્યુએશનની ખબર નથી તો ગોતી લેશો આગળ અને એમાં ખરીદી નાખો 40,000ની પાછી ખરીદી આવી જમા બાજુની તો ખરીદી આવી બજાર વેલ્યુએશન કેટલી હતી તો કે 44,040 પચાઈ કેટલી હતી તો કે 45,450 તો ટોટલ અહીંયા 1,35,000 આખર સ્ટોક હવે અહીંયા 83 મૂકીએ 1,00,000 કઈ કિંમત તો કે દર્શનની કિંમત એ મૂળ કિંમત કેટલી હતી 1,04,000 હવે અહીંયા 45,000 છે ત્યારે કેટલા હવે એનો ગુણાકાર આને વડે ભાંગી નાખો તો અહીંયા આવે 46,800 આ 46,800 તો 46,800 થયા ને 46,800 એ અને ટોટલ આવશે 1,36,290 1,36,290 ચાલો હાલો સમની અંદર હવે આપણે ટોટલ પેક કરીએ છીએ ટોટલ પેક કરવા માટે આપણે સમની અંદર આપણે હવે ટોટલ પેક કરીએ છીએ ટોટલ પેક કરવા માટે આપણે અહીંયા સૌપ્રથમ દર્શનની કિંમત કેટલી છે તો કે 1,90,000 અહીંયા દર્શનની કિંમત કેટલી છે તો કે 1,90,000 હલો મૂકી આ બાજુ વધારે છે 1,95,925 1,95,925 આ બાજુ તફાવત મળશે અહીંયા 24 અને 35 અને કહેવાય નફો ઓકે 31/3/2014 નફો કૌંસમાં નાનો વ્યાજ છે ને આ બાજુ વધારે છે 18,800 તો અહીંયા ડિફરન્સ આવશે 12,900 અહીંયા હિસાબી યર શું છે 31/3/14 ને લખાય વ્યાજ અથવા તો ડિવિડન્ડ આના જેવો હોમવર્કની અંદર સમ છે 18 અને 19માં